નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્યતાના શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 પ્રકરણ 12 આપણા કામ વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ ઘણા બધા લોકો હોય છે જેઓ વિવિધ કામ કરતા હોય છે. કોઈ કડિયાનું કામ કરતું હોય છે, કોઈ કાચિયું એટલે કે શાકભાજી વેચવાનું કામ કરતું હોય છે, કોઈ દવાખાનામાં ડૉક્ટર હોય છે, કોઈ સફાઈ કામ કરતું હોય છે, બરાબર. આ બધા આપણા કાર્યકરો છે, જે કાર્યકરો આપણને ખૂબ મદદ કરે છે. આ પ્રકરણમાં આપણા કામો કયા કયા છે અને એ વ્યવસાયકારને જે વ્યવસાય કરે છે, એ વ્યવસાયકારો જે અધિકારો છે, એ કયા કયા કામ ઓળખાય છે, એના વિશે આપણે માહિતી મેળવશું અને એ લોકો કયા કયા કામમાં આપણે ઉપયોગી છે, બરાબર. હવે રમેશભાઈની એક વાત આવી છે કે રમેશભાઈ એ કડિયા કામ કરતા હતા, જે દરરોજ નીચે રમેશભાઈ છે સવારના નાસ્તો કર્યા પછી ચાની દુકાન ઉપર બેસી જાય છે. આજે તેનો ભાઈ રાજેશ પણ તેની સાથે હતો. તે ગામડેથી આવ્યા છે. ચાવાળાએ તેમને ચા આપી અને તમે કહ્યું આ આજનું છાપું. રમેશભાઈ પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરો છો? તમે કંટાળી નહીં જાય? રમેશજી કે ના, આ કામ કરીશ. જો આસપાસ કેટલા બધા જુદા જુદા લોકો કામ કરે છે, બરાબર. હવે આપણે જોઈએ અહીં કે કયા કયા લોકો શું શું કામ કરે છે. તો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અલગ અલગ કારીગરો છે જે પોતાના વ્યવસાયના સ્થળે જાય છે. જો અહીં જે છે, એક છે કાચિયો છે, બરાબર. શાકભાજી વેચવાનો કામ મોટે ભાગે કાચિયો કરે છે, પરંતુ એક આ લારીવાળો માણસ છે, બરાબર. એ લારીમાં તરબૂચ વેચીને જઈ રહ્યો છે. અહીં બાળકો જે છે એ શાળામાં ભણવા માટે જઈ રહ્યા છે. અહીં એક કાકા છે, એ દુકાન ઉપર વસ્તુ વેચી રહ્યા છે. અહીં નર્સ છે, ડૉક્ટર છે, એ દવાખાનામાં જઈ રહ્યા છે. આમ પછી અહીંયા કહે છે કે જો એક છોકરીનું ચપ્પલ તૂટી ગયું છે, શાળાના શિક્ષક છે, કદાચ મેં મોડું થતું લાગે છે. જગ્ગુભાઈ પાસે ચપ્પલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગ્ગુભાઈ પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. જો આ બધા કામ કરે છે, ટ્રાફિક પોલીસવાળો છે, આ ચાની દુકાનવાળો ચા વેચવાનું કામ કરે છે, આ સફાઈ કામ વાળી જે સફાઈ કરે છે, આ જે જગ્ગુભાઈ છે એ ચપ્પલ સાધવાનું કામ કરે છે, અહીં કારીગરો જે કડિયાઓ છે એ મકાન ચણવાનું કામ કરે છે, એ ટ્રાફિક પોલીસ છે, એ ટ્રાફિકનું સંચાલન કરે છે, એમ અલગ અલગ લોકો જે છે એ કામ કરતા આપણને ચિત્રમાં દેખાઈ રહ્યા છે. હવે આપણે ચિત્રમાં જોયું કે ચંપા છે, એ ફૂલ ભરેલા કેટલા પાસે બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેના પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ રહ્યું છે. ટ્રકોનો માલ સામાન લાવી રહ્યું છે. કારીગર ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત છે. ત્યાં જો ડોક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા હતા. જો રાયજી તેના ફળોની લારી સાથે છે. આ દિવસમાં પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોરે છે. ટૂંકમાં આપણે ચિત્રમાં જોયું કે ઘણા બધા લોકો જે વિવિધ કામ કરી રહ્યા છે, જે પોતપોતાનું કામ કરી રહ્યા છે, બરાબર. માણસો જે ચાર રસ્તાની ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ ના થાય, સોરી ટ્રાફિક જામ ના થાય માટે એ ટ્રાફિક પોલીસ પણ ઉભો છે, જે વ્યવસ્થા સંચાલન કરે છે, બરાબર. આમ ઘણા બધા આપણે કામ કરતા જોઈ રહ્યા છીએ. હવે આપણે આજુબાજુ ઘણા એવા જાહેર સ્થળો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જાહેર સ્થળો બની ગયા તમને ખબર છે, જેનો ઉપયોગ બધા કરે છે, જેમ કે બેંક છે, બાગ બગીચા છે, થિયેટર છે, બરાબર. આ બધા બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, વિમાન મથકો છે, આ બધા જે છે જાહેર સ્થળો કહેવામાં આવે છે. આ જાહેર સ્થળોની મુલાકાત મોટે ભાગે બધા વ્યક્તિઓ લઈ શકે છે, બરાબર. હવે આપણા પડોશમાં રહેતા લોકો ઘણા બધા કામ કરે છે. હવે એને શું કહેવામાં આવે છે? આપણે જોઈએ કે કાર અને સ્કૂટર ફરતું કરે છે, શું કહેવામાં આવે? મેકેનિકલ કહેવામાં આવે, બરાબર. મેકેનિક કહેવામાં આવે એને, દર્દીનો ઇલાજ કરે એને શું કહેવામાં આવે? એને ડૉક્ટર કહેવામાં આવે. પછી તે શાકભાજી વેચે શું કહેવામાં આવે? એને કાચિયો કહેવામાં આવે. પછી નળ રિપેર કરનારને પ્લમ્બર કહેવામાં આવે છે. પછી ચળકાનું કામ કરે છે એને કડિયો કહેવામાં આવે છે. જે ડૉક્ટર સાથે જે એને મદદરૂપ કરે દર્દીનો ઇલાજ કરવા એને પરિચારિકા એટલે કે નર્સ કહેવામાં આવે છે. આમ વિવિધ વ્યવસાયકારો છે, વિવિધ નામોથી એને ઓળખવામાં આવે છે. જેવો એનો વ્યવસાય તેવો એને એના નામથી ઓળખવામાં આવે છે. હવે આ આવે છે કે મકાનનું નામ અને ઘરેલું કામ. જેમ કે દવાખાનું છે, તો દવાખાનામાં શું થાય? તો દર્દીની સારવાર થાય. હવે મકાન આવે છે બેંક, તો બેંકમાં શું હોય? તો બેંકની અંદર રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવે છે. પછી આવે છે ન્યાયાલય. તમે કોર્ટ જોઈ છે, કોર્ટમાં શું કામ કરવામાં આવે છે? તો કોર્ટમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું કાર્ય કરવામાં આવે છે. આમ જુદા જુદા મકાનો છે, જેમ કે શાળા છે, તો શાળામાં શું કરવામાં આવે છે? તો શાળામાં વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને ભણાવવામાં આવે છે. આમ જુદા જુદા મકાનો છે અને એની અંદર કામ પણ જુદા જુદા થાય છે. હવે એમ કહે છે કે શાળામાં કયા કયા કામ થાય છે? તો શાળામાં બાળકોને ભણાવવાનું કામ થાય છે, બાળકોને સંસ્કાર આપવાનું કામ થાય છે, બાળકોને શિક્ષિત કરવામાં આવે છે. હવે આવે છે કે
तो दीपाली ने एक वार्ता આપવામાં આવી છે। દીપાલી એ છોકરી જે શાળાએ જતી નથી, ચાલો તેના વિશે આપણે જાણીએ। તો દીપાલીના કુટુંબમાં સૌથી મોટી છે, તેના પિતા શાકભાજી વેચે છે, જેઓ વહેલી સવારે શાકભાજી વેચવા માટે નીકળી જાય છે। અને દીપાલીની માતા છે એ બીજા લોકોના ઘરનું કામ કરે છે, વાસણ ઘસવાનું કામ કરે છે, બરાબર। તે પણ વહેલી સવારે નીકળી જાય છે, એટલે ઘરે માત્ર એક દીપાલી હોય છે। દીપાલીના નાના ભાઈ બહેન છે, જે દીપાલી એને કહેવાય કે પાલન પોષણ દીપાલી એનું કરે છે। હવે એ કહે છે કે તે ભાઈ અને બહેન માટે જમવાનું બનાવે છે, ઘરની સાફ સફાઈ કરે છે, નાની બહેનભાઈને બી શાળાએ મૂકવા જાય છે, શાળાએ લેવા જાય છે। આમ દીપાલીમાં એના ઘરના બધા કામ કરે છે, એના એને ભાઈને પિતા પાસે મૂકવા જાય છે, નાની બહેન સુમન અને શૈલા બે બહેનો છે, બરાબર, એક ભાઈ છે એને પણ શાળાએ લઈ જાય છે। દીપાલી તેની માતાને પણ ઘરકામમાં મદદ કરે છે, બપોરેથી તેના ભાઈ અને બહેનને ઘરે પાછા લઈ આવે છે, સાંજે તે પડોશના બીજા બાળકો સાથે પણ તે રમે છે, તેની માતા સાંજે ઘરે મોડા આવે છે। દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં પણ મદદ કરે છે, તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે। રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાના પુસ્તકો વાંચે છે। દીપાલી માત્ર 3 ધોરણ સુધી જ ભણેલી છે, તેના 3 વર્ષ પહેલાં જ્યારે 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો ત્યારે એને ઘર પરિવારમાં આ નાના બાળકને સંભાળી શકે તેવું કોઈ હતું નહીં, એટલે દીપાલી જે છે એ અધ વચ્ચે ભણતર મૂકી દે છે અને એને ભાઈ બહેનને સંભાળ રાખવાનું કામ કરે છે। આ કારણે તે વધારે ભણી શકી નહીં, તેને લાગે કે પુસ્તક વાંચવાથી તેને વધારે જાણવા મળશે। હવે તે ફરીથી શાળામાં દાખલ થઈ અને નિયમિત શાળાએ જાય છે। આ દીપાલીની વાર્તા છે કે એના ઘરમાં જવાબદારી લેવાવાળું કોઈ હતું નહીં અને દીપાલી ઘરમાં મોટી હતી, એટલે એ ઘરકામ માટે પોતાની જે ભણતર છે એને અધ વચ્ચે મૂકે છે અને પોતાને ઘરકામમાં પિતા અને માતાની એ મદદ કરે છે। આ વિદ્યાર્થી મિત્રો એ કીધું છે કે દીપાલી કયા કયા કામ કરે છે, દીપાલી ઘરના મોટાભાગે બધા જ કામ કરે છે, વાસણ ઘસવાનું, જમવાનું બનાવવાનું, ઘરમાં સાફ સફાઈ રાખવાનું, બરાબર। વિદ્યાર્થી મિત્રો શું તમે પણ એવા કામ કરો છો? હા, તો મમ્મીને થોડી તો તમે ક્યારેક મદદ કરતા હશો ને, જેમ કે નાની કચરા મમ્મીને કચરો કાઢી ક્યારેક આપશો, ક્યારેક પૂતું કરી આપશો, ક્યારેક નાના ક્યારેક થોડા વાસણો આપણે ઉટકી આપશો, બરાબર। આમ આપણે પણ આપણા મમ્મીને મદદ કરવી જોઈએ જેમ દીપાલી કરે છે એવી રીતે। હવે અહીં એક ઘડિયાળ આપેલી છે, હું તમને બતાવું છું। અહીં વિવિધ ક્રિયાઓ આપેલી છે કે તમે વહેલા કેટલા વાગે ઉઠો છો, જેમ કે તમે 6 વાગે ઉઠતા હો તો એક કાંટો અહીંયા રાખજો અને એક કાંટો અહીંયા રાખજો, તમે શાળાએ કેટલા વાગે જાઓ છો, આ ઘડિયાળ તમારે પોતાની જાતે નોટબુકમાં બનાવવાની છે, આ તમારી દૈનિક ક્રિયા છે કે તમે શાળાએ પાછા કેટલા વાગે આવો છો, ઘરે ભણવા ક્યારે બેસો છો, રમવા ક્યારે જાઓ છો અને રાત્રે ક્યારે સુઓ છો, આ ઘડિયાળ આપણે જાતે પણ પોતાની નોટબુકમાં બનાવી શકીએ છીએ, જે આપણી દૈનિક ક્રિયા દર્શાવે છે। કુટુંબના સભ્યોની આપણે વાત કરીએ, પપ્પા મોટા ભાગે શું કરતા હોય, ઓફિસને રિલેટેડ રીતે ઓફિસ સાથે સંકળાય કામ કરતા હોય છે। આપણી માતા છે તો આપણી માતા છે શું કામ કરે છે, તો ઘરકામમાં મદદ કરે છે। આપણા દાદા છે તો લાઇબ્રેરી લગતા એવા કામ આપણા દાદા કરે છે। તમે શું કરો છો? તો મમ્મીની નાના નાના કામ, જેમ કે શાકભાજી સંભાળી દેવી, વાસણ ઘસી દેવા, કચરા પોતા કરી દેવા, એવા કામમાં મદદ કરો છો। તમારી બહેની પણ ઘણા જેવા કામમાં મદદ કરી હશે। તમારા દાદી શું કરે છે? તો દાદીજી શાકભાજી સમારવામાં આપણા મમ્મીની મદદ કરે છે। ટૂંકમાં આપણા કામ જે છે એ આપણા ઘરની અંદર વેચાયેલા હોય છે, આપણે વાત કરી, બરાબર। હવે આપણે સરલા વિશે જોઈશું કે સરલા તેના બાને આ પ્રશ્ન પૂછે છે કે બા, જ્યારે હું નાની હતી એના બાને કહે છે, બા તમારા બાળપણ વિશે તો જણાવો કે તમે શું કર્યું હતું? તો કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા વડીલો લાકડા વીણવા, છાણા બનાવવા અને છાણાની દિવાલ લખવામાં હું એની મદદ કરતી હતી। હવે આપણી પાસે સગડી છે, ગેસ ચાલી છે, આપણા ઘરની દિવાળો પણ સિમેન્ટ અને છતરી છે, સલાહ એના બાને બાળપણમાં જે કામ કર્યા હતા એવા કોઈ કામ કરવાની જરૂર નથી। તો અહીંયા સલાહની વાત કરે છે કે સલાહ એના દાદીની વાત કરે છે, એના દાદી કહે છે કે નાની હતી ત્યારે બાળામાં મમ્મીને છાણા વીણવામાં, દિવાલો લીપવામાં મદદ કરતી હતી, પણ બેટા અત્યારના સમયમાં તમે લોકો આવા કામ કરી શકતા નથી, તો તમે કયા કામ કરો છો? વિદ્યાર્થી મિત્રો તમે શું કામ કરો છો? મમ્મીને મદદ કરો છો, શાકભાજી સંભાળવામાં તો મદદ કરો છો ને, પછી વાસણ ઘસવામાં, કચરા પોતા કરવામાં, આવા આવા ઘરની સાફ સફાઈ કરવામાં આપણે આપણા મમ્મીને મદદ કરીએ છીએ। હવે એમ કહે છે કે દીપાલી ઘરનું કામ કરવા શાળાએ જવાનું જોઈએ, તમારા પડોશમાં કોઈ એવી 6 વર્ષની છોકરી હશે જે આવા કામમાં, એટલે કે દીપાલીની જેમ જ પોતે શાળા છોડી હશે,
આપણી આસપાસ પણ એવા ઘણા બધા વ્યક્તિઓ વસતા હોય છે કે જે ઘરકામ એટલે કે પોતાના ભાઈ બહેન સંભાળવામાં પોતે પોતાનું ભણતર મૂકી દેતા હોય છે. એવા ઘણા બધા આપણે દાખલા આપણે આજુબાજુ જોતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે જોયું એક તો બધાના અલગ અલગ કામો જોયા, ઘરના સભ્યોના કામ જોયા, અને આપણે આસપાસ લોકો જે છે એ કયા વ્યવસાય સાથે જોડાયેલ છે એના વિશે પણ માહિતી મેળવી કે કયા વ્યવસાયમાં જે જાય છે એ સ્થળોને શું કહેવામાં આવે છે એના વિશે પણ માહિતી મેળવી. હવે આ પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે.